નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે વઘારેલી મસાલા ખીચડી બનાવીશું. વઘારેલી મસાલા ખીચડી બનાવવા માટે જોઈશે 1/2 કપ તુવેર દાળ, 1/2 કપ ચોખા, 2 તજના ટુકડા, મીઠું સ્વાદ પ્રમાણે 4-5 લવિંગ, 4-5 મીઠા લીમડાના પાન, 1 ચમચી હળદર પાવડર, 1 ઝીણી સમારેલી મરચી, 2 લાલ સૂકા મરચાં. મસાલા ખીચડી બનાવવા માટે વપરાતા દાળ ચોખાને મેં ગરમ પાણીથી ધોઈને 1/2 કલાક પલાળીને તૈયાર રાખેલ છે. તો જ્યારે ખીચડી બનાવવી હોય એ અગાઉ આ રીતે પલાળી દેવા. દાળ ચોખાને પલાળીને બનાવવાથી ખીચડી સરસ બને છે. સૌ પહેલાં ગેસની મધ્યમ ફ્લેમ પર કૂકર રાખીશું. તેમાં 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થતાં તેમાં થોડી રાઈ નાખીશું. ત્યારબાદ થોડું જીરું અને હિંગ નાખી દઈશું. હવે તેમાં લવિંગ, તજ અને લાલ સૂકા મરચાંને પણ ઉમેરી દઈશું. બધું સારી રીતે હલાવીશું. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન, લીલું મરચું, મીઠું અને હળદર આ બધું પણ નાખી દઈશું અને બધું હલાવી લઈશું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી દઈશું અને થોડીવાર પાણીને ઉકાળીશું. પાણી ઉકળી જાય પછી તેમાં પલાળીને રાખેલા દાળ ચોખાને ઉમેરી દઈશું અને તેને હલાવીશું અને થોડું ઉકાળીશું. થોડી વાર પછી કૂકરને બંધ કરીશું અને 3 વિસલ વાગે ત્યાં સુધી ગેસ પર રાખીશું. પછી ગેસ બંધ કરીશું, કૂકરને ઠંડુ થવા દઈશું. હવે કૂકર ખોલીશું. જુઓ, ટેસ્ટી વઘારેલી ખીચડી બની ગઈ છે. આ પાક ખીચડીને શાક, છાશ, કઢી સાથે ખાઈ શકો છો. આ ખીચડી ગરમ ગરમ તો ખૂબ સરસ લાગે છે, પણ ઠંડી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. જુઓ, આપણી વઘારેલી મસાલા ખીચડી બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ચેનલના નામની બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.